सब्सक्राइब करो गुजरात बायोलॉजी प्लस चैनल ने अने मारा नवा वीडियो नी अपडेट माटे बेल बटन पर क्लिक करो जेथी सौथी पहला वीडियो जोई शको। हूँ छू मनीष मेवाड़ा अने मित्रों आपणे जे चैप्टर भणी रह्या हता आनुवंशिकतानो आणवीय आधार एनी अंदर आजे एक सरस मजाना फरीथी एक नवा टॉपिकनी चर्चा करीशुं। मित्रों तो लास्ट टाइम आपणे ट्रांसलेशन एटले के भाषांतरणनी प्रक्रिया जोई हती मित्रों अने ऑलमोस्ट त्रण प्रोसेस आपणे कम्प्लीट करी छे। डीएनएमांथी डीएनए बनवानी घटना, डीएनएमांथी एमआरएनए बनवानी घटना अने डीएनएमांथी एमआरएनएमांथी प्रोटीन बनवानी घटना एटले के स्वयंजनन, प्रत्यांकन अने जे भाषांतरण प्रक्रिया छे त्रणे त्रण आपणे एकदम सरस मजानी पूरी करी छे। मित्रों हवे तमारुं कर्तव्य छे के तमे चोपड़ीनी अंदर वाँचो। मित्रों चोपड़ी अंदर लाइन टू लाइन आ प्रोसेस बधी ज वाँची रहेजो एकदम डिटेल में। लाइन टू लाइन कहीं पण खबर ना पड़े तो यू केन आस्क मी मित्रों, तमे गमे त्यारे मने पूछी शको छो। तो तमारा बधा कॉन्सेप्ट क्लियर थई जशे। मित्रों रेफरन्स बुकना प्रश्नों जरूर थी करता रहेजो जेथी तमने बधा ज कॉन्सेप्ट क्लियर थाय। थोड़ूक एक्स्ट्रा प्रश्न होय तो ए बी आवड़ी जाए मित्रों। तो आ जरूरी छे के तमे अत्यारे जोड़े जोड़े वाँचता रहो मित्रों, बधुं लखता रहेजो। तो आजनो टॉपिक थोड़ूक एक्स्ट्रा अलगथी लई लईए मित्रों, जे एक्चुअली चोपड़ीमां तो आप्यो छे मित्रों, आना संलग्न प्रश्नों पण पूछाई शके छे। तो આપણે ઓલરેડી પહેલા મિત્રો સેન્ટ્રલ ડોગમાં ભણેલા છે। સેન્ટ્રલ ડોગમાં એટલે કે ડીએનએમાંથી એમઆરએનએ, એમઆરએનએમાંથી જે પ્રોટીન બને છે સેન્ટ્રલ ડોગમાં છે, જે ક્રિક નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી। મિત્રો ફરીથી કહું છું, ડીએનએમાંથી એમઆરએનએ, એમઆરએનએમાંથી પ્રોટીન, જનરલી ડીએનએ જીનેટિક મટીરિયલ છે મિત્રો, અને એમાંથી એમઆરએનએ બને છે અને એમાંથી મિત્રો પ્રોટીન બને છે। તો મિત્રો આજનો આપણો ટોપિક ઉલટો છે, એટલે કે મિત્રો ઉલટું પ્રત્યાંકન આપણે ભણવાનું છે। ઉલટું પ્રત્યાંકન એટલે કે મિત્રો આરએનએમાંથી ડીએનએ બને છે, ડીએનએમાંથી મિત્રો એમઆરએનએ, એમઆરએનએમાંથી પ્રોટીન ફરીથી બને છે। તો આ રીતે મિત્રો આપણે ઉલટી પ્રક્રિયા ભણવાની છે। તો આજનો ફરીથી કહું છું ટોપિક રહેશે આપણું ઉલટું પ્રત્યંગ, થોડુંક એક્સ્ટ્રા ટોપિક છે જે એકચ્યુઅલી ચોપડીમાં ક્યાંક ક્યાંક એના મુદ્દા લખેલા હશે મિત્રો। તો સેન્ટ્રલ ડોગમાં જે જનરલી બધા સજીવોમાં જોવા મળે છે, જેમાં જીનેટિક મટીરિયલ ડીએનએ હોય છે મિત્રો, તમને ખબર છે બધા જ કોષોમાં ઓલરેડી જીનેટિક મટીરિયલ ડીએનએ હોય છે। વાયરસ સિવાય વાયરસમાં મિત્રો જીનેટિક મટીરિયલ કે જનનિક દ્રવ્ય છે એ આરએનએ છે, તમને ઓલરેડી ખબર છે મિત્રો। અને સામાન્ય રીતે આપણે ભણ્યા છીએ કે મિત્રો એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ એ મિત્રો અલગ અલગ કામ કરે છે, પ્રોટીન બનાવવામાં અલગ અલગ કામ કરે છે। જનરલી આપણે સેન્ટ્રલ ડોગમાં કેવી રીતે મિત્રો હું અહીંયા નાના અક્ષરે લખું છું, ડીએનએમાંથી એમઆરએનએ અને એમઆરએનએમાંથી પ્રોટીન, આ આપણી સેન્ટ્રલ ડોગમાંથી મિત્રો સામાન્ય છે જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ। અને આપણે એવું પણ જોયું હતું કે બધા સજીવોમાં ડીએનએ એ મતલબ જેનેટિક દ્રવ્ય તરીકે કામ કરે છે, એક્સેપ્ટ આરએનએ છે એ વાયરસમાં જેનેટિક મટીરિયલ તરીકે કામ કરે છે મિત્રો। મતલબ બીજા બધા જોવા જઈએ તો આરએનએ છે, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ એ પ્રોટીન બનાવવા માટે કામ કરે છે। આ ઓલરેડી જનરલી આપણે જોઈ શક્યા છે, તો એના વિશે આપણે વધારે ડિસ્કસ નહીં કરીએ। પણ મિત્રો હવે આપણે ફરીથી કહું છું ઉલટું પ્રત્યાંકન એટલે કે મિત્રો આની અંદર આપણે શું ભણશું કે આરએનએમાંથી ડીએનએ બને છે અને ડીએનએમાંથી ફરીથી એમઆરએનએ બને છે અને એમાંથી મિત્રો પ્રોટીન બને છે। તો આ જે પ્રક્રિયા છે એને મિત્રો આપણે કહીશું ઉલટું પ્રત્યાંકન, ઉલટું ટ્રાન્સક્રિપ્શન એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, જેને ટેમિનિઝમ પણ કહેવામાં આવે છે। વેરી મોસ્ટ આઈએમબી વર્ડ છે મિત્રો, ક્યાંક તમારા રેફરન્સ બુકની અંદર પ્રશ્ન ક્યાંક પૂછેલો હશે કે ટેમિનિઝમ, ટેમિનિઝમ એટલા માટે કહેવામાં આવે છે મિત્રો કારણ કે ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયા સમજાવી હતી મિત્રો। યાદ રાખજો કે જનરલી તમને ખબર છે રેટ્રોવાયરસની અંદર આરએનએ જીનેટિક મટીરિયલ તરીકે જોવા મળે છે મિત્રો, યાદ રાખજો રેટ્રોવાયરસીસ જે છે એની અંદર મિત્રો આરએનએ જીનેટિક મટીરિયલ તરીકે જોવા મળે છે। અને મિત્રો ટેમિન અને બાલ્ટીમોરે આ પ્રક્રિયા ઊંધું પ્રત્યાંકન સમજાવ્યું હતું, ઊંધું એટલા માટે મિત્રો કારણ કે સામાન્ય રીતે ડીએનએમાંથી એમઆરએનએ બને છે, પણ અહીંયા આપણે શું બનાવવાના છે, આરએનએમાંથી ડીએનએ બને છે અને ડીએનએમાંથી મિત્રો એમઆરએનએ બને છે અને પછી પ્રોટીન બને છે। તો આના માટે જે ઉત્સેચક છે એ ઉત્સેચક મિત્રો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ છે મિત્રો। જનરલી જ્યારે ડીએનએમાંથી એમઆરએનએ બને ત્યારે આપણે પ્રત્યાંકન કહીએ છીએ અને એમઆરએનએમાંથી પ્રોટીન બને ત્યારે આપણે એને ભાષાંતરણ કહીએ છીએ, જે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ। તો અહીંયા શું થાય છે મિત્રો, આરએનએમાંથી ડીએનએ બને છે, તો ત્યાં આગળ આ ઉત્સેચક, અહીંયા ડીએનએમાંથી આરએનએ બનતું હોય તો મિત્રો ટ્રાન્સક્રિપ્ટ જ ઉત્સેચક આવે, પણ અહીંયા આરએનએમાંથી ડીએનએ બને છે એટલા માટે આ ઉત્સેચક કામનું છે મિત્રો, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ એટલે કે જે ઉલટું પ્રત્યાંકન કરાવે છે। તો આ ઉત્સેચક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ, અને પછી મિત્રો સિમ્પલ જે સેન્ટ્રલ ડોગમાં થતી હતી એટલે કે ડીએનએમાંથી એમઆરએનએ, એમઆરએનએમાંથી પ્રોટીન થાય છે, પણ મિત્રો અહીંયા જે પ્રોટીન બનશે એના અંદર આ આરએનએ સંલગ્ન ગુણધર્મો હશે। તો મિત્રો જે વાયરસના ગુણધર્મો છે એ હોસ્ટ સેલની અંદર મતલબ ગુણધર્મો જવાના છે। તો આપણે આખી પ્રક્રિયા ભણીએ કે કેવી રીતે આરએનએમાંથી ડીએનએ, એમઆરએનએ અને પ્રોટીન બને છે, અહીંયા આકૃતિ દ્વારા સમજીએ। તો સપોઝ કે રેટ્રોવાયરસની અંદર આરએનએ છે, જીનેટિક મટીરિયલ તરીકે છે, તમને ખબર છે
કે વાયરસની અંદર બે જ વસ્તુ હોય મિત્રો, એક એનું જિનેટિક મટીરિયલ અને બીજું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક. અને આજુબાજુ મિત્રો કેપ્સિડ હોય, પ્રોટીન હોય. તો તમને ખબર છે, ફરીથી કહી દઉં, આરએનએ અહીંયા લખેલું છે, આરએનએ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક અને આજુબાજુનું કેપ્સિડ. હવે શું કરે છે, તમને ખબર છે, એબ્ઝોર્પ્શન દ્વારા જે આરએનએ છે હોસ્ટ સેલ ઉપર ચોંટે છે અને હોસ્ટ સેલમાં મિત્રો આ રીતે પોતાનું જિનેટિક મટીરિયલ અંદર કોષની અંદર દાખલ કરે છે. તો અહીંયા આવી ગયું આરએનએ, આ આપણે આને લખશું આરએનએ. આ આરએનએ શું કરશે, હવે હોસ્ટ સેલની અંદર પોતાના ડીએનએ હશે. સપોઝ કે આ એનું ડીએનએ છે, હું અહીંયા દોરું છું, આ પોતાના ડીએનએ છે મિત્રો. દાખલા તરીકે આ પોતાના ડીએનએ છે હોસ્ટ સેલના, એટલે કે આના ડીએનએ છે. અને આ આરએનએ શું કરશે, એ આરએનએ ડીએનએ બનાવશે મિત્રો. આ રીતે તમે જોઈ શકો છો, આરએનએમાંથી મિત્રો એની સામે શૃંખલા જોડાશે અને આ રીતે ડીએનએ બનશે. તો હવે જે હાઇબ્રિડ ડીએનએ પેદા થશે મિત્રો, કે જેની અંદર એક શૃંખલા ડીએનએની હશે અને એક શૃંખલા આરએનએની હશે, કારણ કે આરએનએ આવ્યું, આરએનએમાંથી મિત્રો ડીએનએ બન્યું. જે આ પ્રક્રિયા છે એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક દ્વારા થશે. આ ઉત્સેચક મિત્રો યાદ રાખજો, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટીઝ. તો આ ઉત્સેચક દ્વારા આખી પ્રક્રિયા થશે અને હવે ડીએનએ બની ગયું છે, જે હાઇબ્રિડ છે. એક ડીએનએની શૃંખલા, જે આ હોસ્ટ સેલનું ડીએનએ છે અને આરએનએ છે. હવે મિત્રો શું થશે, આ જે ડીએનએ જોડાયું હશે એ એકચ્યુઅલી આના જે ન્યુક્લિઓટાઇડ હતા એની સામેનું માટે જોડાયું હશે. એટલે કે આના ઉપર એ યુ જી સી હોય તો એની સામે એક્ઝેક્ટલી જે કોડ આવતા હશે એ પ્રમાણે નવા ન્યુક્લિઓટાઇડ જોડાયેલા હશે. એટલે મિત્રો આ ડીએનએ ઉપર હવે ગુણધર્મો આરએનએના હશે. તો હવે શું થશે કે હવે પ્રક્રિયા ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ઘટના, એટલે કે બે શૃંખલાઓ છૂટી પડશે અને આ ડીએનએમાંથી મિત્રો આ ડીએનએ હવે ગુણધર્મ આવી ગયા છે આરએનએના, અને આ ડીએનએમાંથી એમઆરએનએ બનશે. મિત્રો યાદ રાખજો, આ રીતે જુઓ, એમઆરએનએ બન્યું છે, આ ડીએનએ છે, આ ડીએનએ છે જે પેરેન્ટ શૃંખલા તરીકે વર્તે છે, અને એમાંથી મિત્રો એમઆરએનએ બને છે. તમને ખબર છે, પહેલાં એચએન આરએનએ બને છે, હેટરોન્યુક્લિયર આરએનએ બને છે, અને પછી મેચ્યોર આરએનએ બને છે. એ આરએનએમાંથી મિત્રો હવે શું બનશે, પ્રોટીન બનશે. પ્રોટીનમાં મિત્રો શું બનશે, તો કેપ્સિડ બનશે. ઉપરનું લેયર કેપ્સિડ અને બીજું ઉત્સેચક, આ બે વસ્તુ બનશે. તો મિત્રો આ બે વસ્તુ છે, ઉત્સેચક અને કેપ્સિડ છે, એ ભેગા થઈ અને નવા આરએનએ મતલબ કે વાયરસ બનાવશે. આ રીતે તમે જોઈ શકો છો, નવા વાયરસ બનાવશે અને આ વાયરસ રપ્ચર કરી આ જે હોસ્ટ સેલ છે એને રપ્ચર કરી અને બહાર નીકળશે અને નવા નવા કોષોમાં એન્ટર થશે અને ફરીથી આની આ જ પ્રક્રિયા કરશે મિત્રો. આમ આખા શરીરમાં એ ફેલાઈ જશે બધા જ કોષોની અંદર. તો ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ કે આ વાયરસ છે એની અંદર પોતાનું આરએનએ જીનેટિક મટીરિયલ તરીકે વર્તે છે, પોતાની પાસે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ છે, આરએનએ એ અંદર આવે છે, એની પછી આરએનએમાંથી ડીએનએ બને છે, આ રીતે ડીએનએમાંથી પેરેન્ટ શૃંખલામાંથી એમઆરએનએ બને છે, એમઆરએનએમાંથી પ્રોટીન, પ્રોટીનમાં બે ઉત્સેચક એક બને છે અને કેપ્સિડ બને છે. લેયર જે એમિનો એસિડથી ભરેલા હોય છે મિત્રો, અને પછી આ બે ભેગા થઈ અને મિત્રો વાયરસ બનાવી દે છે અને વાયરસ એ રપ્ચર થઈ અને મિત્રો બહાર આવીને અલગ અલગ કોષોમાં મતલબ દાખલ થાય છે. તો આ રીતે મિત્રો આખી પ્રક્રિયા આરએનએમાંથી ડીએનએ, એમાંથી એમઆરએનએ, એમાંથી પ્રોટીન બને છે, જેને આપણે ઉલટું પ્રત્યાંકન કહીશું, ટેમિનિઝમ પણ કહીશું, જે ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું. તો ઓલરેડી તમને હવે ખબર પડી ગઈ છે ઉલટું પ્રત્યાંકન એટલે શું, એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ એટલે શું. આજે બહુ જ શોર્ટ વિડીયો હતો મિત્રો, આજે તમને સમય મળે છે તો વાંચજો મિત્રો. તો બધા જ જેટલા ટોપિક ચાલે છે મિત્રો વાંચજો, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળીશું. બધું જ લખતા રહેજો, આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.